नमस्कार खेडूत मित्रों, हूँ छू गौतम माळी अने डीसा तालुकाना लुणपुर गामे पहोंच्यो छू अने खेडूत भी आपणे समक्ष छे अने आजे आपणे रायडा विशे थोड़ी चर्चा करीशुं अने रायडानुं वावेतर कई रीते थाय छे अने रायडानी अंदर कई रीतेनी मावजत करवानुं होय छे एनी विशे आज आपणे खेडूत जोड़े चर्चा करीशुं। नमस्कार मित्र। नमस्कार मित्र, आपनो टूंकमां परिचय आपो मने। ગૌસ્વામી ભરતકુમાર રામનાથ, ગામ લુણપુર, તાલુકો ડીસા। હવે ભરતભાઈ, આ રાયડો તમારો જ છે? હા, મારો જ છે। ભરતભાઈ, આ રાયડો તમે કયા ટાઈમની અંદર વાવેતર કરો છો? આનું આ નોરતો પછી વાવીએ છીએ અને દિવાળી પહેલા। બરાબર, હવે ભરતભાઈ તમે આ રાયડો વાવો છો એ ટાઈમે તમે કઈ પદ્ધતિથી આ રાયડાનું વાવેતર કરો છો? સૌ પ્રથમ તો પહેલા આને ઓરવી દઈએ છીએ, ઓરવી અને સીધા જ મશીન લાઈન સીધા વાવેતર કરીએ છીએ। મતલબ કે ટ્રેક્ટરથી એનું પેરીને વાવેતર તમે કરો છો? બરાબર, હવે તમે વાવેતર કર્યા બાદ એને પાણી તરત જ આપી દો છો કે ઉગ્યા પછી આપો છો? ના, આ ઉગ્યા પછી જ પાણી આપીએ છીએ। એટલે તમે ઓજ કરીને પાવો છો એના હિસાબે તમે ઉગ્યા પછી એને પાણી? હવે માની લો કે ભરતભાઈ આ રાયડાની અંદર કેટલી વેરાયટીનું બિયારણ આવે છે? આમાં તો ઘણી બધી જાતો આવે છે, પણ અમે આ વખતે પાયોનિયર અને અર્ધો ઘરે પડ્યું હતું, પેલી ફેરા પાયોનિયર વાયેલું હતું, એ મોટા મોટા દાણા રાખી અને આ ફેરે અડધો વાયો છે। હવે તમને પાયોનિયર ની અંદર ને જે ઘરનું બિયારણ કર્યું હતું, ગઈ સાલ તમે માનો કે પાયોનિયર નું બિયારણ લાવી અને વર્ષી એનું ને આની અંદર કોમ્પિટિશન કરીએ તો તમને કયું બિયારણ સારું લાગે છે? આમ તો પાયોનિયર પેલી ગઈ વખતે પણ પાયોનિયર જ આવ્યું હતું, પણ આ ફેરે બે કમ્પેરિઝન માં કરીએ તો એક જ જેવું લાગે છે, સેમ ટુ સેમ જ તમને લાગે। બરાબર, હવે ભરતભાઈ તમે રાયડાની અંદર કઈ દવાનો છંટકાવ બીજો કરો છો? જો શરૂઆતમાં પહેલા વાવેલું હોય તો કોઈ દવાનો છંટકાવ કરવામાં આવતો નથી, જો પાછળથી વાવેલું હોય તો એમાં રાખ, કહેવાનો મતલબ કે આ ચૂલાની અંદર આવે ને, હાજી એ રાખ હોય। તો એનો તમે ખાલી પૂંખી નાખો છો કે મોલો ન અસર કરે ફળ ઉપર? હા, એટલા માટે। હવે ભરતભાઈ આની અંદર તમે માનો કે અંદાજિત તમારો રાયડો કેટલા ટાઈમ ની અંદર તૈયાર થાય છે અને એની અંદર કયું કયું ખાતર આપો છો, કઈ રીતે એનો પિયત કરો છો? આની અંદર તો યુરિયા આપીએ છીએ અને દાણો પણ સારો રહેશે એટલા માટે। તો આનું ભરતભાઈ તમે પિયત હાલ ફુવારાથી આપો છો તો કઈ પદ્ધતિથી આપો છો? આમાં 4-5 દિવસ થાય ત્યારે 2-2.5 કલાક તેનો છંટકાવ કરીએ પાણીનો। ફુવારાની અંદર તમે 5 દિવસે પાણી આપો છો અને 2-2.5 કલાક પાણી આપો છો? પ્રતિ અંદાજિત તમારા રાયડાને કેટલો ટાઈમ થયો છે? અમારે ગણો ને 3 મહિના ઉપર અત્યારે થઈ ગયો છે। 3 મહિનાની અંદર તમે કેટલા પાણી આપ્યા? 3 મહિનાની અંદર 7-8 આપ્યા છે। 7-8? તો હવે ભરતભાઈ તમે કેટલો ટાઈમ સુધી આ રાયડો તમારો ઉભો રહેશે? હવે આ મિનિમમ ગણીએ તો 15-20 દિવસ। 15-20 દિવસ, એટલે હાલમાં પાણી આપો છો કે બંધ કરી દીધું? ના, અત્યારે બંધ કરી નાખ્યું। તો ભરતભાઈ તમારે રાયડો કેટલો અંદાજિત કેટલા કિલો વાવેલો હશે? અંદાજ કરીએ તો 1.5-2 કિલો વાવેલો છે। 1.5-2 કિલો વાવેલું છે? તો ભરતભાઈ આ રાયડાની અંદરથી અંદાજિત કેટલો 1.5 વીઘો જગ્યા હશે? હા, 1.5 વીઘા ઉપર થોડીક છે। 1.5 વીઘા ઉપર છે? તો અંદાજિત કેટલી બોરી આની અંદરથી રાયડો ભરાશે? આની અંદર મિનિમમ ગણીએ તો 15 ઉપર ભરાવાની શક્યતા પૂરેપૂરી। 15 તો ભરાવાની જ? હા, બરાબર। હવે ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ભરતભાઈ ના ખેતર ની અંદર ફર્સ્ટ ક્લાસ રીતે રાયડો ઉભો છે, આપ દેખી રહ્યા છો કે એની ફળી બી બહુ મજબૂત અને બહુ એકદમ ભરાવદાર છે અને ભરતભાઈ કહી રહ્યા છે કે એને અંદાજિત 3-1 મહિના જેવું થઈ ગયું છે અને ટૂંક જ સમય ની અંદર 15-20 દિવસ ની અંદર એનું કટિંગ થવાનું છે અને કટિંગ થયા બાદ રાયડો ઘટાડશે અને એની પછી 15-1 બોરી રાયડાની એવરેજ આપી રહ્યા છે। તો બહુ સારી રીતે ખેતી કરી છે ભરતભાઈ અને બહુ સારી રીતે આપણને માર્ગદર્શન આપ્યું છે, તો ભરતભાઈ તમને સેલ્યુટ છે અને દરેક ખેડૂત મિત્રો સુધી હું કહેવા માંગીશ કે ઓછા પાણીની અંદર ખેતી થતી હોય તો રાયડો છે, એરંડા છે, દાડમ છે, એ અલગ બહુ બધી રીતે ખેતીઓ થઈ શકે છે અને આગળના ભાગમાં ભરતભાઈને મેં ત્યાંથી ખેતરમાંથી આવતો હતો ત્યારે મેં દેખ્યું હતું કે રાયડાની અંદર બી પછી ચીકુડી મતલબ કે ગાયો ભેંસો માટે ઘાસચારા માટેનું બહુ અંદર કરી દીધું છે, તો આયોજનથી ખેતી કરે છે અને બહુ સરસ રીતે ખેતી કરે છે। અહીંયાથી હું મારી વાતને વિરામ આપીશ। જય હિન્દ, જય ભારત।